રોજબરોજના વ્યવહારમાં આપણે પતંગ વિશે જાણીએ જ છીએ. આ એક મામૂલી વસ્તુ છે. પતંગને આપણે આપણા પરિવારજનોની સાથે મળીને આકાશમાં ઉડાડીએ છીએ. ગણિતશાસ્ત્રીની કલ્પના મુજબ પતંગનો આકાર સામાન્ય છે, જે આપણે જોઈએ પણ છીએ અને દોરીએ પણ છીએ. આ ખૂબ જ રસપ્રદ આકાર છે. ચાલો આપણે પણ આ ભૌમિતિક આકાર બનાવીએ. તેનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો છે અથવા તો સમબાજુ ચતુષ્કોણ જેવો છે, પરંતુ તે એક અન્ય પ્રકારનો ચતુષ્કોણ છે. ગણિતમાં તેનો આકાર ઘણો ઉપયોગી છે. આપણી પાસે બે વ્યાખ્યાઓ છે જેને અનુસરીને આપણે પતંગ જેવો આકાર બનાવી શકીએ. જો તમે અહીં દોરેલ પતંગને ધ્યાનથી જોશો તો જણાશે કે તેની બે બાજુઓ એકબીજાને એકરૂપ છે. ઉદાહરણ તરીકે તેની આ બાજુ અને આ બાજુ એકબીજાને એકરૂપ છે, એકબીજાને એકરૂપ છે. તે બંને બાજુઓ અહીં આ બિંદુએ એકબીજાને સ્પર્શે છે, એટલે કે તે બંનેનું એક સામાન્ય અંત્ય બિંદુ છે. તેથી અહીં આ પાસ પાસેની બાજુઓની એક જોડ એકબીજાને એકરૂપ છે કે જેમનું અંત્ય બિંદુ સમાન છે. હવે આપણી પાસે બાજુઓની બીજી જોડ, ઉદાહરણ તરીકે આ એક બાજુ છે તે અને આ બાજુ છે તે એકબીજાને એકરૂપ છે. તેથી પાસ પાસેની બાજુઓની આ એક બીજી જોડ પણ જે છે તે એકબીજાને એકરૂપ થાય છે. તેમનું પણ આ એક સામાન્ય અંત્ય બિંદુ છે. તેથી પતંગના આ આકાર માટે આપણે આ પ્રમાણે વ્યાખ્યા આપી શકીએ કે બાજુઓની બે જોડ એકરૂપ હોય અને આ એકરૂપ બાજુઓ એકબીજાની પાસ પાસેની હોય તો આપણને પતંગ જેવો આકાર મળે છે. જો પાસ પાસેની બાજુઓ એકરૂપ ન હોય તો શું થાય? તેથી જો આ બે બાજુઓ એકબીજાને એકરૂપ હોય પરંતુ બંનેનું અંત્યબિંદુ સામાન્ય ન હોય તો તે ચોક્કસપણે ચતુષ્કોણ જ હશે. તો વિચારો તે શેના જેવો દેખાશે? આપણી પાસે આ એક બાજુ છે અને આ બીજી બાજુ છે જે એકબીજાને એકરૂપ છે, અને તે જ રીતે આપણી પાસે આ એક બાજુ છે અને આ બીજી બાજુ છે જે એકબીજાને એકરૂપ છે. આ પરિસ્થિતિમાં આપણી પાસે બાજુઓની બે જોડ એકરૂપ છે પરંતુ તેઓ પાસ પાસેની બાજુઓ નથી. તેમાં કોઈ પણ અંત્યબિંદુ સામાન્ય નથી. જો કોઈ પણ બાજુઓની જોડ એકરૂપ હશે તો તે સામસામેની હશે. ફરીથી અહીં જોઈએ તો આપણી પાસે ચતુષ્કોણ છે જેમાં ચાર બાજુઓ છે. તેથી પતંગનો પણ આકાર એક ચતુષ્કોણ જેવો જ હોય છે, પરંતુ આ આકૃતિ પતંગ જેવી દેખાતી નથી. અહીં આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પરંતુ પતંગને બીજી રીતે પણ બનાવી શકાય છે. આકૃતિમાં બંને લીટીઓ દોરી છે તે ખરેખર બે વિકર્ણો છે જે એકબીજાને 90° ખૂણે છેદે છે. અને પતંગ વિશે બીજી એક બાબત જાણવા જેવી છે, આ બંનેમાંથી એક લીટી બીજી લીટીને દુભાગે છે, એટલે કે તેના બે સરખા ભાગ કરે છે. તેથી ખરેખર આ રીતે પતંગનો આકાર બનાવી શકાય. આપણે સૌ પ્રથમ એક લીટી દ્વારા તેની શરૂઆત કરીએ અને તેને એક લંબ દ્વિભાજક દોરીએ જે બીજી લીટી સાથે 90° ખૂણો બનાવે છે. હું તે અહીં દોરું છું. આ તેનો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક એટલે આ બંને બાજુઓનું બે સરખા ભાગમાં વિભાજન કરે છે. તેથી આપણને તેના બે સરખા ભાગ મળે છે. જો તમે તેના બધા જ અંત્ય બિંદુઓને જોશો તો તમને પતંગ જેવો આકાર મળે છે, જે કંઈક આવો દેખાય છે. તમને પતંગ જેવો આકાર મળે છે. તેથી ફરીથી આ બાજુ અને આ બાજુ એકબીજાને એકરૂપ છે, તે જ પ્રમાણે આ બાજુ અને આ બાજુ એકબીજાને એકરૂપ છે. પરંતુ જો બંને વિકર્ણો એકબીજાના લંબ દ્વિભાજક હોય તો શું થાય? હું એક લંબ દ્વિભાજક દોરું છું અને બીજો લંબ દ્વિભાજક દોરું છું, પરંતુ આપણે જાણીએ છીએ કે તે બંને એકબીજાના લંબ દ્વિભાજક છે. તેથી આ ભાગ અને આ ભાગ એકરૂપ થશે, તે જ પ્રમાણે આ ભાગ અને આ ભાગ પણ એકબીજાને સમાન થશે. ફરીથી આપણે તેના બધા જ અંત્ય બિંદુઓને જોડીશું તો આપણને પતંગ જેવો જ આકાર મળે છે. હવે તમને આ પ્રકારનો ચતુષ્કોણ બરાબર લાગશે. આ ચતુષ્કોણનો ચોક્કસ આકાર છે જ્યાં બધી જ બાજુઓ સરખા માપની છે અને એકબીજાને સમાંતર પણ છે અને જે છે સમબાજુ ચતુષ્કોણ, જે
બીજા પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીં આપણી પાસે આ એક વિકર્ણ છે અને આ બીજો વિકર્ણ છે. અહીં બંને વિકર્ણોના માપ સરખા છે અને તેઓ એકબીજાના લંબ દ્વિભાજક છે, તેથી તે દરેકનું અડધા ભાગમાં વિભાજન કરે છે. જો આવું જ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ બને છે. જો આપણે તેના બધા જ બિંદુઓને જોડીએ તો આપણને કંઈક આવો આકાર મળે છે. તેથી આ આકાર ચોરસ છે. જો આવું જ હોય તો તે સમબાજુ ચતુષ્કોણ ચોરસ બને છે. તેથી કહી શકાય કે કોઈ પણ ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ હોઈ શકે. તે જ રીતે કોઈ પણ સમબાજુ ચતુષ્કોણ પતંગ જેવો આકાર બનાવવા માટે મદદરૂપ થઈ શકે છે. પરંતુ ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ બંને પતંગ જેવો આકાર બનાવવામાં મદદરૂપ થશે નહીં. પતંગનો આકાર ફક્ત સામસામેની એકરૂપ બાજુઓની જોડથી બને છે અને જે ખરેખર ખૂબ જ સરળ રીત